तो अमदावाद सारवा सिविल हॉस्पिटल में खरीदी कौभांड सामे आव्यु छे। कोरोनाना समय में सर्जरी बंद होवा छता सूचरनी बेफाम खरीदी कराई, सुप्रिटेन्डेंटनी सत्तानो दुरुपयोग करायो। 20,000 खरीदीनी सत्ता होवा छता लाखोनी खरीदी करवामां आवी रही छे। ऊंचा भावे कोटेशनथी आडेधड़ खरीदी कराई, नजीवो वपराश छता ऊंचा भावे बेफाम स्टॉकनी एक साथे खरीदी करवानो शुं अर्थ ते सवाल थई रह्यो छे। नौ प्रकारना सूचरमां मसमोटू खरीदी कौभांड जेनो पर्दाफाश थयो छे। खरीदायेला सूचर सिविल सुधी पहोंच्या ज न होवानी पण चर्चा थई रही छे। तमाम खरीदी कोटेशन पर करवामां आवी, कोटेशननी खरीदीमां सत्ता मर्यादानो पण भंग करायो छे। टेन्डरना भाव अने कोटेशनना भावमां पण मोटो तफावत होवानुं जाणवा मळी रह्युं छे। संवाददाता जिग्नेश पटेल जोडાઈ ગયા છે। જિગ્નેશ, આ મહામારીના સમયમાં જો આ પ્રકારના કૌભાંડ થતા હોય તો દુર્ભાગ્યપૂર્ણ। શિવાની સ્વાભાવિક વાત છે, કોઈ પણ સરકારી ખરીદી કરવાની હોય ત્યારે તેમાં ગેરરીતિ નાના મોટા અથવા તો ઓછા વત્તા પ્રમાણમાં થતી જોવાની એક છાપ પ્રજામાં સીધી રીતે જોવા મળી છે। સિવિલ હોસ્પિટલમાં સૂચરની ખરીદી કરવાની હતી। સૂચર કે જેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિને વાડકાપની જે પ્રક્રિયા કરાતી હોય, કોઈ પણ કાપો મુકાયો હોય તો તેને ટાંકા લેવા માટે જે દોરો વપરાય છે તેને સૂચર કહેવાય છે। આ સૂચરની ખરીદીમાં મસમોટું કૌભાંડ કરવામાં આવ્યું છે। સુપ્રિટેન્ડને માત્ર 20,000 રૂપિયાની સત્તા, વર્ષ દરમિયાન તે કોઈ પણ એક વસ્તુ 20,000 સુધીની રકમમાં ખરીદી શકે, પરંતુ તેમ છતાં વર્ષ દરમિયાન એ જ વસ્તુ એટલે કે સૂચરની ખરીદી 20,000 નહીં પરંતુ લાખોની રકમની ચૂકવણી કરી અને તેઓએ આ સત્તાનો દુરુપયોગ કરી અને સૂચરની ખરીદી કરી। નવાઈની વાત એ છે કે આ સૂચર એવા સમય દરમિયાન ખરીદાયા કે જ્યારે ઓપરેશન થિયેટરો બંધ હતા, નહિવત પ્રમાણમાં કાર્યરત હતા, એટલે કે જ્યારે કોવિડના કેસો અમદાવાદમાં ખૂબ જ વધુ પ્રમાણમાં હતા, લોકડાઉન હતું, ચુસ્ત લોકડાઉન હતું, તે સમયમાં દર્દીઓ પણ હોસ્પિટલ તરફ જતા ન હતા સિવાય કે કોવિડના દર્દીઓ હોય। આવા સમય દરમિયાન સૂચરની ખરીદી મોટા પાયે ઇમરજન્સીમાં કરવામાં આવી, કોઈ પણ પ્રકારે ટેન્ડરની પ્રક્રિયાને ફોલો ન કરાઈ અને કોટેશનથી ટેન્ડર અને કોટેશનનું જે તફાવત છે તે પણ દર્શાવી શિવાની કે ટેન્ડરથી ખરીદી એટલે કાયદેસર રીતે સરકાર દ્વારા ટેન્ડર બહાર પડાતું હોય છે, જેમાં તમામ વ્યક્તિઓ પોતે આ ટેન્ડરમાં ટેન્ડર મેળવવા માટેનો લાભ લઈ શકતા હોય છે। જ્યારે કોટેશન ઇમરજન્સીમાં કોઈ પણ ખરીદી કરવાની થાય તો તેવી સત્તા સુપ્રિટેન્ડને આપવામાં આવી હોય છે। આ ખરીદી કરવા માટે જે કોટેશનથી જે ખરીદી કરવાની મર્યાદા છે તે 20,000 હોય છે, પરંતુ લાખો રકમની ખરીદી કોટેશનથી કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારના સરકારી નીતિ નિયમોને ફોલો કરવામાં આવ્યા નથી, માત્ર ને માત્ર તમામ સત્તાનો દુરુપયોગ કરી અને એવા સૂચરો કે જે વર્ષ દરમિયાન ખૂબ જ નહિવત પ્રમાણમાં વપરાય છે તેવા સૂચરોનો પણ સ્ટોક ખૂબ મોટા પાયે કરી દેવામાં આવ્યો છે। ચર્ચા એવી પણ છે સિવિલમાં કે જે આ લાખો રૂપિયા કરોડો રૂપિયાનો ખર્ચ કુલ કરવામાં આવ્યો છે તે સૂચર સિવિલ સુધી પહોંચ્યા જ નથી, માત્ર તેના ચલણ પહોંચ્યા છે, કેટલાક સૂચરો પણ ગાયબ છે, માત્ર ને માત્ર ચોપડા પર આ ખરીદી દર્શાવવામાં આવી છે। આખરે આટલું મસમોટું કૌભાંડ છે તો આખરે સિવિલ સત્તાધીશો ચૂપ શા માટે છે? શા માટે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારે ઓડિટ નથી કરાયું? શા માટે કોઈ પણ પ્રકારની વિજિલન્સને તપાસ નથી અપાઈ? મહત્વનું આ કૌભાંડ બની રહ્યું છે, કારણ કે માત્ર સૂચરમાં આ પ્રકારની ગેરરીતિ હોય તો દવાઓમાં અને અન્ય વસ્તુઓમાં, કારણ કે નીતિ નિયમોને નેવે મૂકીને જો આ પ્રકારની ખરીદી થતી હોય, એક તરફ કોરોનાની મહામારી છે ને બીજી તરફ બિનજરૂરી એવી ચીજોમાં જો ખર્ચ થતો હોય તો સવાલ તો ઉભા થવાના છે। અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલની આ પ્રકારની અનેક બાબતો સામે આવી ચૂકી છે, તેવામાં હવે એક બીજો પ્રશ્નાર્થ પણ કામગીરી સામે ઊભો થયો છે।